હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદ પોલીસ સ્ટેશન બેજ સ્પોટ સેન્ટરના સહયોગથી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત પ્રોગ્રામ યોજાયો. કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલ કેન્દ્ર નંબર 3ની આંગણવાડી પર કેશોદ પોલીસ સ્ટેશન બેજ્ડ સ્પોટ સેન્ટર અને આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ પોલીસ સ્ટેશન બેજ સ્પોર્ટ સેન્ટરના મનીષાબેન રત્નોત્તર તેમજ કેશોદ ઘટકના સુપરવાઇઝર દક્ષાબેન હાજર રહેલ હતા અને કાર્યક્રમમાં કિશોરીઓ હાજર રહીને કાર્યક્રમનો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી અને પોલીસ બેજ સ્પોર્ટ સેન્ટર દ્વારા તમામ કિશોરીઓને બેજ સ્પોર્ટ સેન્ટરની કામગીરી વિષયક તમામ માહિતી આપવામાં આવેલ હતી. સાથે તમામ કિશોરીઓને પોલીસ સ્પોર્ટ સેન્ટરના મનીષા મેડમ દ્વારા પેડ આપી પુરસ્કૃત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં સુપરવાઇઝર સફી દક્ષાબેન દ્વારા પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. રત્નોત્તર મનીષાબેન, પોલીસ સ્ટેશન વેજ સપોર્ટ સેન્ટર, મહિલા કાઉન્સેલર. આજરોજ આંગણવાડીના અંદર અમે લોકોએ બેટી બચાવો બેટી પઢાઓ થીમ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધામાં કિશોરીઓને બોલાવી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું. તેમાં કિશોરીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને ચિત્ર સ્પર્ધામાં તેમણે બેટી બચાવો બેટી પઢાઓની થીમ ઉપર ચિત્ર બનાવે. તેમાં ઝાલા હંસાબેનની આંગણવાડીના અંદર તેમના સુપરવાઇઝર મેડમ તથા હંસાબેનની હાજરીમાં અમે કાર્યક્રમનું આયોજન કરેલ. તેમાં કિશોરીઓને પેડ વિતરણ કરી અને તેમને પ્રોત્સાહિત કરેલ. પોલીસ સ્ટેશન બેજ સપોર્ટ સેન્ટર, મહિલા કાઉન્સેલિંગ, કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. તેમાં મહિલાઓને લગતા પ્રશ્નો જેવો કે ઘરેલું હિંસા, પારિવારિક ઝઘડાઓ, તેમાં તેમનું લોંગ ટાઈમ કાઉન્સેલિંગ કરી અને તેમને સમજાવવામાં આવે છે અને તેમનું સુખદ દાંપત્ય જીવન રહે તેવી સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે.